જૂનાગઢ જ નહીં પરંતુ ગુજરાતની શાન ગણાતા ગિરનાર પર લાઇટ સફાઈ જેવી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં જૂનાગઢ વહીવટતંત્ર નિષ્ફળ. ગુજરાત સરકાર દ્વારા ગરવા ગિરનારને પવિત્ર યાત્રાધામનો દરજ્જો મેળવ્યો. જૂનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ, જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટેરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લ્યો. તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જૂનાગઢ. કરવા છતાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા લાઇટ સફાઈ જેવી મામૂલી સુવિધાઓ પૂરી પાડવામાં પણ નિષ્ફળ નીવડ્યું છે. જ્યારે દેશ નહીં પણ વિદેશમાંથી પણ લોકો ગિરનાર સર કરવા આવતા હોય છે, ત્યારે યાત્રાધામ કહેવાતા ગિરનાર પરની અસુવિધાઓ જોઈ પ્રવાસીઓ પણ ખેદ અનુભવતા હોય છે. ત્યારે ગિરનાર યાત્રાધામના વિકાસ સાથે સંકળાયેલા અધિકારીઓ તેમજ પદાધિકારીઓની કામગીરી પણ એક મોટો પ્રશ્ન ઉઠી રહ્યો છે. અંબાજી મંદિર ની સામે જય અંબે રેસ્ટોરન્ટ, કિશોરભાઈ ગોયલ મારું નામ છે. અંબાજી મંદિર ની સામે જય અંબે રેસ્ટોરન્ટ, હું ગિરનાર ઉપર આજથી 300-35 વર્ષથી વેપાર કરું છું. પણ રોપવે જે દિન આવ્યો, એ દિન રોપવે ચાલુ હોય તો કચરાવાળા બધો કચરો લઈ જાય છે, રોપવે બંધ હોય તો કચરો કોઈ લેવા આવતું નથી. એ મોટા મોટી પ્રોબ્લેમ છે. એ પ્લસ કચરાવાળા હમણાં આવ્યા હતા, રોપવે બંધ થઈ ગયો તો કચરાના બોરા મૂકીને બરફની બાજુમાં બોરા મૂકીને વયા ગયા. તો અહીંયા ભૂલ બહુ ખતરનાક છે, જંગલના ભૂલ એને કચરો બધો તોડી નાખ્યો. પછી કાલ રોપવેવાળા આવશે તો સફાઈ કરવાનું કહે તો એમ કહે કે આ તમારો કચરો અમે નથી નાખવા ગયા, કચરો અમે તો અમારે જગ્યાએ ફેરો કર્યો છે. પ્લસ ગિરનારમાં 3 દિવસ ત્યાં લાઇટના અંધારા છે, પબ્લિક એટલી ચાલે છે અત્યારે ચોમાસામાં, પણ રસ્તામાં કોઈ દુકાને લાઇટો નથી. ક્યાંક દુકાને લાઇટો હોય તો કોઈ આશરો લઈએ કે ઉભા રહીએ કે, પણ રસ્તામાં એ લાઇટો નથી 3 દિવસ ત્યાં. એ હમણાં 2-3 દિવસ પહેલા પથ્થર પડી ગયો 2100 પગથિયે, હજી એ બી નથી આવ્યો. માણસો વાકા પથ્થર ઉપર ચડીને આવે છે, તો એ આવે છે જાત્રાને કે ભાઈ માતાજી દર્શન કરવા જવું છે, ભલે માતાજી નામ લઈને જવું છે. રસ્તામાં 1-2 ઠેકાણે વાયરો લબડી ગયા છે, 2-3 જણાને શોટ લાગી ગયો છે. પછી જીએબી ને મેં ખુદે ફરિયાદ લખાવી છે, પછી અંબાજી મંદિરમાંથી લખાવી, આજુબાજુમાંથી લખાવી, વાયરલેસમાંથી લખાવી, પણ કોઈ રિપેર કરવા નથી આવતું. તો કેમ આમાં ગિરનારમાં રહેવું?